वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज हरिभक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ 67મું ભગવાન શ્રીહરિ પંચાળાથી લોજ થઈને માંગરોળ પધારે છે એ પ્રસંગ આપણે આ તરંગમાં શ્રવણ કરીશું। શ્રી પંચાળાપુર મે શ્રીહરિ પીછે આય। श्री पंचालापुर में श्री हरि पीछे आए जीणा भाई निज भुवन प्रति सन्मान बहु पधराए। भगवान श्री हरि माणावदर थी पंचालापुर में आया। दरबार जीणा भाई श्री हरि ने पोताने भुवन खूबज सन्मान करीने पधराव्या। ઝીણાભાઈ ને શ્રીહરિ સાથે કોઈ અંતરાય ન હતો। તેમણે પોતાનું બધું જ શ્રીહરિને સમર્પણ કર્યું હતું। દરબાર ઝીણાભાઈ શ્રીહરિ માટે ઘણો જ ખર્ચ કરતા અને સદા આનંદમાં રહેતા। હરિસે ન અંતરાય કોઉ समर्पण सब ही कीन। हरि हित करे खर्च बहु हर्ष रह सब देन। चार वस्तु झीणा भाई ना जीवन माथी आपने बधाए शीखवा जेवी छे। भगवान साथे कोई पण वातनो अंतराय न राखता, कपट न राखता, दूर पणू न राखता। देर वोज नॉट एट ऑल डिस्टन्स। समर्पण सब ही कीन। भगवान ने अर्थे सर्वस्व एमने समर्पित कर्यु हतु। भगवान ने अर्थे अत्यंत खर्च करता अने अखंड आनंद मा रहता। झीणा भाई श्रीहरिनी साथे जे काठी दरबारो हता तेमने खावा पीवानी जेवी रुचि होय ते प्रमाणे सवारे ने सांजे आवीने पूछता अने तेओ राजी रहे तेम करता। દરબાર ઝીણાભાઈની ભાવનાને અનુસારે રોજ વરણી રસોઈ બનાવતા અને શ્રીહરિ થાળ જમતા આમ તેમને ઘણો જ લાભ આપ્યો। શ્રીહરિ પંચાળામાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ રોજ પંગતમાં સંતોને પીરસીને જમાડતા। દરબાર ઝીણાભાઈની જેમ જ તેમના ભાઈને પણ શ્રીહરિ પ્રત્યે ઘણો સ્નેહ ભાવ હતો। તેમનું નામ ગગા ભાઈ હતું। ઘનશ્યામ શ્રીહરિ રોજ તેમને પ્રેમથી બોલાવતા। તેઓ ઝીણાભાઈથી નાના હતા। તેમણે શ્રીહરિને ખૂબ જ રાજી કર્યા હતા। તેમના બહેનનું નામ અદિબા હતું। ભગવાનને ભજવા માટે તેમણે ઘર સંસાર છોડી દીધો હતો। સદા મોટીબાની સાથે રહેતા અને ભગવાનનું ભજન કરીને શ્રીહરિને રાજી કરતા હતા। બંને ભાઈઓની પત્નીઓ પણ નિત્ય શ્રીહરિનું ભજન કરતી હતી। આખા પરિવારને સત્સંગ ઉપર એક જ તાન હતું અને શ્રીહરિને માટે
તેમણે પોતાનું તન કુરબાન કરી દીધું હતું। સોરઠની ધરતી એટલે એમ કહી શકાય સિંહની ધરતી, સહજાનંદી સંતોને ભક્તોની ધરતી। આજે પણ સોરઠનો સત્સંગ વખણાય છે દાદા। હા, સોરઠી સંતો, સોરઠી ભક્તો એની ગાથા છે ને આપણા ઇતિહાસમાં અઢળક ભરેલી છે। પંચાળાના ઝીણાભાઈ એમાં શિરમોળ હરિભક્ત હતા। ઝીણાભાઈની સેવા કરવાની રીત કેવી હતી એનું વર્ણન આવ્યું। ઝીણાભાઈ, એમના નાનાભાઈ ગગાભાઈ, બંને ભાઈઓના પત્ની, ઝીણાભાઈના બહેન અદિબા, આખો પરિવાર એક સરખા રંગથી રંગાયેલો હતો। આખા પરિવારને એક જ તાન હતું, સત્સંગ દ્રઢ રાખવાનું અને ભગવાન શ્રીહરિ અને સંતોને રાજી કરવાનું। આ જગતના પ્રશ્નનું મૂળ ત્યાં છે દાદા। કોઈ ગાડીમાં બે ટાયર સાયકલના મૂકો ને તો ધેર વિલ બી નો પ્રોબ્લેમ। કોઈ ગાડીમાં તમે બે ટાયર ટ્રેક્ટરના મૂકશો ને તો પણ પ્રોબ્લેમ નથી। પ્રોબ્લેમ ક્યારે થાય, એક ટાયર સાયકલનું છે અને બીજું ટાયર ટ્રેક્ટરનું આવે તો શું થાય, શું થાય? કથા સાંભળનારા ભક્તોને મારી બે હાથ જોડી નાની વિનંતી। અમે હમણાં જ વિચરણ કરીને આવ્યા છીએ, તમે બધા જાણો છો। અમે શિકાગો આપણા મોટા ભાગના ભક્તોને મળીને આવ્યા, વિસ્કાન્સિન ત્યાં પણ આપણા પરિવારના લોયાધામ પરિવારના હરિભક્તોને મળીને આવ્યા। અમારે સંતોને રોજ નવા નવા અનુભવ થાય, રોજ ઘર બદલે, રોજ પરિવાર બદલે, માણસોના વિચારો બદલે, માણસોની વાતો બદલે, અમારે રોજ એ બધા અનુભવો કરવાના। અમે એક ઘરમાં જોઈએ છીએ દાદા દીકરાઓ, દીકરાના દીકરા ત્રણ પેઢીમાં એક સરખો રંગ દાદા, તો બીજા પરિવારમાં અમે જોઈએ છીએ પપ્પાનો રંગ જુદો છે, દીકરાનો રંગ આખો જુદો છે, નાનો દીકરો એનો રંગ આખો જુદો છે, દીકરીની તો વાત થાય એમ જ નથી, બે કૂતરા રાખે છે, બોલો માફ કરજો કોઈ સાંભળતા હોય તો। આ તમારા ઘરની વાત જે સાંભળી છે કહું છું। એક જ ઘરમાં આટલા બધા તફાવત કેમ દાદા? આંબાનું ઝાડ હોય તો એક આંબાના ઝાડમાં કેરી આવે તો બધી કેસર જ આવે, એવું બની શકે? એક કેસર આવે, એક રાજાપુરી આવે, એક કાગડો આવે, એક લંગડો આવે, એવું બને? કેસર કેરી તો બધી કેસર જ આવવી જોઈએ, રાજાપુરી હોય તો બધી રાજાપુરી જ આવવી જોઈએ। આ સંસારના વટ વૃક્ષમાં આવી વિવિધતા શા માટે? આ અતિ ચર્ચાતો પ્રશ્ન છે, અતિ ચર્ચાતો, થોડો નહીં। તમે ઇતિહાસમાં નજર કરો, કેવી વિસંગતિ જોવા મળે છે। હિરણ્યકશિપુ અસુર છે, એને ત્યાં પુત્ર થાય પ્રહલાદજી, મહાભક્ત થયા। પ્રહલાદજીને ત્યાં પાછો દીકરો થાય વિરોચન, એ મહાઅસુર થાય, અને વિરોચનને ત્યાં પાછો દીકરો થાય એ બલિ મહારાજા, એ મહાભક્ત થાય। કેવા વિરોધાભાસ, અપ ડાઉન તો તમે જુઓ, ક્યાં અસુર અને ક્યાં ભક્ત। અસુરોની કોટીમાં પહેલો નંબર આપવો હોય તો હિરણ્યકશિપુને આપી શકાય, આવો મહાઅસુર, અને એને ત્યાં દીકરો થાય એ ભક્તની કોટીમાં પ્રથમ સ્થાને બેસી શકે એવું પાત્ર જન્મે। આ તો એમ કહી શકાય કે થોરના ઝાડને કેરીનું ફળ આવ્યું એવું કહેવાય ને। ઇતિહાસકારોએ, સંશોધન કરનારા સંતોએ ખૂબ ઊંડાણથી તપાસ કર્યું છે, અને આ બધાનું મૂળ આપણે પોતે જ છીએ। ઘરમાં માતા અને પિતા આ બેની રુચિ જો એક સરખી હોય ને તો ક્યારેય પણ દીકરામાં વિરોધાભાસ નથી થતો, માતા પિતાની પ્રતિકૃતિ જ દીકરો જન્મે છે। હિરણ્યકશિપુના ઘરે કેમ થયું,
હિરણ્યકશિપુ પોતે અસુર હતો, પણ એના પત્ની કયાધુ મહાભક્ત હતા, સંત પ્રેમી હતા, ભક્તિનિષ્ઠ હતા. તો પરિણામ શું થયું? દીકરો મહાભક્ત થયો. તો ઋષિનો દીકરો રાવણ ઋષિપુત્ર છે, બ્રાહ્મણ પુત્ર છે, પણ આટલો અસુરી સ્વભાવ વાળો થયો. કારણ શું? માં આસુરી પ્રકૃતિ યુક્ત હતી. વિચાર માગી લે એવો આ સવાલ છે કે સંસારના વૃક્ષમાં આવી વિવિધતા શા માટે દેખાય છે? આપણે ઝાઝી ચર્ચા કરવા કરતા આ સાગરની કથામાં વાત આવી છે. અમે વારંવાર હરિભક્તોને મળીએ છીએ. મને હરિભક્તોએ બે ચાર વાર કહ્યું પણ છે કે સ્વામી, હરિભક્તોના ઘરે દીકરાઓનું ઘડતર કેવી રીતે કરવું એના ઉપર આપણે ક્યારેક સેમિનાર કરીએ, ક્યારેક સત્સંગ સભામાં વાત કરીએ, ચોક્કસ ક્યારેક એક વિષય લેશું. પણ આજે તમને એક નાની એવી અમે હિંટ બતાવીએ છીએ, ટેકનિક બતાવીએ છીએ. અમારી કથા સાંભળી તમારામાં સત્સંગ આવી ગયો, ધર્મનિયમ શું કહેવાય એ તમને ખબર પડી, તમે પાળવા લાગ્યા. પણ તમારી ભૂલ ક્યાં છે? તમારે એ ધર્મનિયમ તમારા સુધી રાખશો, પણ તમારા પરિવાર સુધી, એટલે પત્ની સુધી, પુત્ર સુધી નહીં પહોંચાડવા મહેનત કરો તો મિસ્ટેક છે. આપ ભલા તો જગ ભલા એ અમારા માટે છે, તમારા માટે નથી. તમારા માટે તો પરિવાર ભલો એટલે દુનિયા ભલી. તમારા પરિવારની ત્રણ વ્યક્તિ એક રંગે રંગાઈ જાય એટલે તમારા માટે આ લોકમાં, આ ઘરમાં અક્ષરધામ છે. હું દ્રષ્ટાંત આપું. આજે ભીખુદાદા સાથે હું બેઠો હતો સવારે. ભીખુદાદા એમના પરિવારની મને વાત કરતા હતા. આપણને એમ થાય કે દાદાના પરિવારમાં આટલી બધી દિવ્યતા. એમના બાપુજીને લગ્ન જ નહોતા કરવા. એમના બાપુજીનો કેવો સ્વભાવ હતો એ વાત કરી. દાદાના દીકરાઓનો સ્વભાવ કેવો છે, પુત્ર વધુનો સ્વભાવ કેવો છે, અત્યારે નાના દીકરાઓનો સ્વભાવ કેવો છે, એ બધી વાત કરી. ત્યારે આપણને દેખાય એક પરિવાર એવો છે, બધા ભાઈ એવું છે પિતાજી અમારી સાથે રહે, અને એક પરિવાર એવો છે બધા ભાઈ છે પિતાજી અહીંયાથી જાય. ક્યાં મિસ્ટેક થઈ દાદા? કંઈક તો છે ને. આપણે સંશોધન કરવું હોય તો આટલું જ સંશોધન કરવાનું છે. તમે તમારા બિઝનેસ માટે, તમારી જોબ માટે ઘણો સમય કાઢો છો. તમે તમારા દીકરાઓને ફરવા લઈ જવા માટે ઘણો સમય કાઢો છો. શું તમે તમારા દીકરાઓના આધ્યાત્મિક ઘડતર માટે, સંસ્કાર માટે સમય કાઢો છો? હમણાં ભીખુદાદાએ મંતવ્ય આપ્યું, તમને દુનિયાની તમામ વસ્તુ, દુનિયાની તમામ મોટા પ્લેનોથી માંડી મોટી સારી ગાડીઓથી માંડી બધી વસ્તુ તમને મળી જશે, પણ શું સંપ, સંસ્કાર અને શાંતિ આ ત્રણ વસ્તુ તમને કોઈ મોલમાં મળશે? એમેઝોનમાં અવેલેબલ છે, ચેક કરજો. આ ત્રણ વસ્તુ, એક સંપ, નંબર ટુ સંસ્કાર, અને નંબર થ્રી શાંતિ, આ ત્રણે ત્રણ સત્સંગના ફળ છે. કેના ફળ છે દાદા? કોઈ પણ સારા સાધુનો. માફ કરજો, આપણા પૂજ્યપાદ ગુરુજી તો એમ કહે છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન. એક સારા સંતનો તમે સમાગમ કરો દિલથી, મન, કર્મ, વચનથી. જે કોઈ સારા હરિભક્તો, મેં તો જાતે એક્સપેરિમેન્ટ કર્યો છે. અમારે ગામડે ફરવાનું હોય, નવા નવા માણસોને મળવાનું હોય, સભામાં 250 માણસો બેઠા હોય, એમાં ચાર હરિભક્તો, તિલક ચાંદલો, કંઠી, પૂજાપાઠ કરનારામ, તેજસ્વી બેઠા હોય, સભા પૂરી થાય, પગે લાગવા આવે, એટલે ચાર ઉપર અમારી દ્રષ્ટિ ઠરી હોય કે કોઈક સારા હરિભક્ત છે, સુપાત્ર છે, તેજસ્વી છે, બેસીએ, મળીએ, પૂછીએ, 100% ખબર પડી જાય કે ચારે ચાર કોઈક સારા સંતમાં જોડાયેલા છે. અને બાકી 196 જણા તાવડીના તળિયા જેવા હોય દાદા, સત્સંગ સભામાં બેઠા, કાગડા બેઠા એવું લાગે ક્યારેક ક્યારેક. હા, ઘણી વાર આવા ભેગા થઈ જાય, સત્સંગનો સયને સમજાતો ન હોય. સારા સંત સાથે હૃદયથી જોડાઈએ, એનો સંગ મન, કર્મ, વચનથી કરીએ, એ જેમ કહે એમ કરીએ, તેટલી વાત ચોક્કસ છે, એ સત્સંગ આપણામાં આવશે. આપણામાં આવ્યા પછી ઘર સભા કરીએ,
આખા પરિવારને સાથે બેસી મહારાજની આરતી, મહારાજની પૂજા, મહારાજની ભક્તિ કરીએ. ફોર્સથી સત્સંગ ક્યારે નથી આવતો, બોલવાથી સત્સંગ ક્યારે નથી આવતો. સત્સંગ આવશે, આપણા જીવનથી આવશે. તમારું સત્સંગમય જીવન જોઈને તમારા પરિવારમાં પત્ની કે બીજા કોઈ હશે, પુત્ર વગેરે કે પતિ હશે, એ લોકોને ખબર પડશે કે ખરેખર આનું જીવન સત્સંગમય છે. ધીરે ધીરે પરિવર્તન થવા શરૂ થઈ જશે. હા, કોઈક નાળિયેર કડક હોય તેને ફૂટતા બહુ વાર લાગે, કોઈક નાળિયેર તરત ફૂટી જાય, ધીરજ રાખવી પડશે. માટે તમને બધા ભક્તોને, ઘણા બધા આપણા પરિવારના ભક્તો હવે એના દીકરા થોડા મોટા થયા છે, પહેલા બહુ નાના હતા, 2 વર્ષ 3 વર્ષના બહુ ગમતા હોય, ગલુડિયાની જેમ પ્રેમ કરતા હોય, પણ હવે 5 વર્ષ 7 વર્ષના 8 વર્ષના 10 વર્ષના 12 વર્ષના થઈ ગયા. ઘણા બધા સારા માતા પિતા દીકરાઓ વિશે અમને સંતોને પૂછે છે. પૂછજો તમે, નો ડાઉટ તમે પૂછજો. સંતો સિવાય તમને એ બાબતમાં કોઈ સારું ગાઈડન્સ નહીં આપી શકે. પણ એના માટે એક જ માર્ગ છે, દીકરો મોટો થાય, સમજણો થાય, એના પ્રશ્નો પણ મોટા થવાના, એની મૂંઝવણો પણ મોટી થવાની, જગત તરફનું ખેંચાણ પણ મોટું થવાનું, ત્યારે તમારે એને સત્સંગની પાળ બહુ સારી રીતે સમજાવવી પડશે, બતાવવી પડશે. આપણા પૂજ્ય ધ્યાન સ્વામી અને ઋષિ સ્વામી દરેક શનિવારે કેટલી બધી સ્કાઈપી સભા કરે છે, દરેક રવિવારે અંગ્રેજીમાં સરસ કથાવાર્તા કરે છે, હવે કથાવાર્તામાં સંતો પ્રેઝન્ટેશન પણ કરે છે. તમારા બાળકોને સારું આપવા માટે આ સંતોનો કેટલો દાખલો છે તમે પ્રેક્ટિકલી વિચારો તો. એનો લાભ લેનારા કેટલા દાદા, હું સાચું કહું છું. અમે આ વિચરણમાં નહીં પણ ઘણા સમય પહેલા એક જગ્યાએ અમેરિકામાં વિચરણમાં ગયા. એક ભાઈને બહુ પ્રોબ્લેમ હતો, જોબનો પ્રોબ્લેમ, ફેમિલીનો પ્રોબ્લેમ, દીકરાને ઇન્ડિયાથી વિઝા મળતા નહોતા એ પ્રોબ્લેમ, ઘણા બધા એને પ્રશ્નો કયા. એટલે અમે કહ્યું કે આ બધા પ્રશ્નો સાચા પણ એક સાથે ઉકેલવા હોય તો એક જ એની દવા છે, અમે ભગવાનને પ્રાર્થના કરીશું. તમે ભગત પૂજા કરો છો? નથી કરતો. પૂજા ચાલુ કરો. સ્વામી બહુ અઘરું છે, મારે સવારે 5 વાગે તો સ્ટોર ખોલવાનો હોય. ચાલો કંઈ વાંધો નહીં, તો એક કામ કરો, માળાનો નિયમ રાખો. સ્વામી એ પણ અઘરું પડશે, હું પાછો નિયમ લઉં અને ના થાય તો? પૂજા નથી થતી, માળા નથી થતી, અમે ત્રીજું કીધું તો કથા સાંભળવાનો નિયમ રાખો, નિયમ ના લઉં, મારે પાપમાં પડવાનું, પાછું કથા કરવાનું સાંભળવાનો નિયમ ના લીધું. તો આટલા પ્રશ્નો એની મેતે ઉકેલવાના છે દાદા? ડોક્ટર પાસે જઈ હું દવા ના લઉં તો શું કરવાનું દાદા? આવે સીધી વાત છે, ઢાંકણીમાં પાણી લઈને સીધા કૂદી જ પડો, હવે બાકી શું રહ્યું? માટે તમે બધા ભક્તો સારા ભક્તો છો, નિત્ય કથાવાર્તા સાંભળનારા ભક્તો છો. આ ઝીણાભાઈની વાત, પંચાળાના ઝીણાભાઈ કેવી સરસ સેવા કરતા, અખંડ આનંદમાં રહેતા. જુઓ, આઠે પહોર એના અંતરમાં આનંદ હતો, આખા પરિવારમાં એક સરખો રંગ હતો. આપણા સંસ્કૃતના ગ્રંથોમાં સાનંદમ સદનમ સુતમ એટલું સરસ ગ્રહસ્થાશ્રમનું વર્ણન છે દાદા, એ શ્લોક ક્યારેક લાવીશ. સંસ્કૃતના ઋષિ મુનિઓએ લખ્યું, આવી રીતે જે ગ્રહસ્થનું ઘર છે ને એ ગ્રહસ્થાશ્રમને તો ધન્યો ગ્રહસ્થાશ્રમ, ત્યાગાશ્રમ કરતા પણ એ ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, આવું લખ્યું. માટે તમે ઘરે આ કથા સાંભળ્યા પછી પણ ઘર સભા કરો, તમારા પુત્ર પુત્રી માતા પિતા આખો પરિવાર મર્યાદાપૂર્વક બેસી 1/2 કલાક વીકમાં કાઢી આરતી કરીએ સાથે, ધૂન કીર્તન કરીએ સાથે, એકાદ મહારાજની વાત કરીએ સાથે. તમને ન સમજાય તો સંતો પાસેથી માર્ગદર્શન મેળવીને પણ ઘર સભા કરો. પરિણામ શું આવશે? તમારા આખા ઘરનું વાતાવરણ એક સરખું થશે, રુચિ એક સરખી થશે, બધાના સ્વભાવો એક સરખા થશે, ગુણવત્તા એક સરખી થશે. પરિણામ શું આવશે? તમને ઘરમાં જીવવાનો આનંદ આવશે, આઠે પહોર આનંદ રહેશે, ટેન્શન નહીં આવે. તમે ઘરમાં પગ મૂકશો ને તમારી ચિંતા જતી રહેશે. પૂજ્ય મોરારી બાપુએ હમણાં સુરતની કથામાં એક સ્ટેટમેન્ટ આપ્યું, એટલું બધું એ વ્યાપક બન્યું, એટલું બધું વ્યાપક બન્યું. એમનું બહુ સરસ સ્ટેટમેન્ટ હતું કે આ દુનિયામાં હુ ઇઝ ધ રિચેસ્ટ પર્સન,
બહુ સરસ એમણે વાત કરી. દુનિયામાં સુખીમાં સુખી કોણ છે? ઘણી બધી વ્યાખ્યાઓ થઈ છે, બધી વ્યાખ્યા સાચી છે, પણ મોરારી બાપુ એમ કહે છે, મારા મત પ્રમાણે આ દુનિયામાં સૌથી સુખી એ છે જે વ્યક્તિ ઘરમાં આવે અને ઘરની બીજી વ્યક્તિ એનું હસતા મોઢે સ્વાગત કરે, આના જેવો બીજો કોઈ કળિયુગમાં સુખી નથી. ઘણા લોકો તો ઘરમાં આવે તો પ્રેશર વધી જાય, ઘણા માણસને જોયે તો એકબીજાને ચાંડાલ અને ચુડેલ જેવા જ લાગે. બોલો, આવું થઈ ગયું છે? આ ડાયવોર્સ શું કામ થાય છે? પ્રેમ હોય તો થાય, બે જણાને પ્રેમ હોય ત્યારે એ જ ઘર નંદનવન લાગે, સ્વર્ગ જેવું લાગે, અક્ષરધામ જેવું લાગે. પ્રેમ તૂટે તો એ જ ઘર કેવું લાગે? સમજી ગયા ને તમે? નરક કરતા ભૂંડું લાગે. એકબીજાનું મોઢું જોવું ન ગમે, સામે આવવું ન ગમે, સ્વભાવની આ બધી બલિહારી છે. ઝીણાભાઈ કેવી રીતે સેવા કરતા? મહારાજની સેવા કરતા, મહારાજની સાથેના સંતો ભક્તોની સેવા કરતા. આપણે 3 દિવસ પહેલાની કથામાં શ્રવણ કર્યું, શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપ સોરઠમાં પધારો, આ જીવબા લાડુબા વગેરેને લઈને આવજો, કારણ કે સોરઠના સ્ત્રી ભક્તો જીવબાનો સમાગમ કરવા ઈચ્છે છે. અને મહારાજ જીવબા વગેરે બહેનો આવશે, એને વિચરણનો જે કંઈ ખર્ચો થશે, બીજો કઈ કઈ ખર્ચો થશે, બધી સેવા મારે કરવી છે જો આપની આજ્ઞા હોય તો. કેવી સમજણ હતી! સેવા કરે પણ પોતાના મનમુખી થઈને નહીં. મેં વાત કરી હતી ને, અહીંયા કેવી સરસ વાત આવી જુઓ, હરીશે ન અંતરાય કોવું સમર્પણ સભહી કીન. સેવા કરવામાં બે વાત બહુ સમજવા જેવી છે, અતિશય સમજવા જેવી છે. એક, પોતાની રૂચિ છોડીને સેવા કરવી જોઈએ, સામે વાળાની રૂચિ જોઈને સેવા કરવી જોઈએ, એટલે કે એમની આજ્ઞા લઈને કરવી જોઈએ. અને બીજું, સામે વાળી વ્યક્તિને રાજી કરવા માટે સેવા કરવી જોઈએ, માન માટે નહીં, મોટેપ માટે નહીં, પોતાનું કોઈ કામ સિદ્ધ કરી લેવા માટે નહીં, સ્વાર્થ સરી જાય એના માટે નહીં. સેવા કરીએ રાજીપો મળે એટલા માટે, સેવા કરીએ રૂચિ જોઈને. સાંભળો દાદા એક નાની વાત, આમાં શું આવ્યું? શ્રીહરિ પુર 6 તરંગ 67 ચોપાઈ નંબર 5 વાંચું છું. શ્રીહરિ પંચાળામાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ રોજ પંગતમાં સંતોને પીરસીને જમાડતા. દરબાર ઝીણાભાઈની જેમ જ તેમના ભાઈને પણ શ્રીહરિ પ્રત્યે અત્યંત ઘણો સ્નેહભાવ હતો. રોજ મહારાજ પીરસવા જતા. એક નાની ઘટના તમને સંભળાવું. શિવલાલભાઈનું ચરિત્ર આપણે હમણાં શ્રવણ કર્યું હતું, એમાં એ પ્રસંગ રહી ગયો, કારણ કે ઘણી બધી વિસ્તારથી કથાઓ હતી એટલે પછી અમુક કથા મેં ઓછી કરી હતી. શિવલાલભાઈ શેઠના પિતાજી, 2 થી 3 વાર આપણે પ્રસંગ સાંભળેલો. શિવલાલભાઈ કેવા હતા? તો ભગવત પ્રધાન ભક્ત હતા. શિવલાલભાઈના પિતાજી કેવા હતા? વ્યવહાર પ્રધાન ભક્ત હતા. શિવલાલભાઈ કેવા હતા? ગુરુમુખી સત્સંગી હતા. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થઈ, ગુણાત્યાનંદ સ્વામીની આજ્ઞા થઈ, આત્માનંદ સ્વામીની આજ્ઞા થઈ. ભગાદોશી કેવા હતા? મનમુખી સત્સંગી હતા. બહુ સરસ આ પ્રસંગ સમજવા જેવો છે. ભગાભાઈ દોશી ગઢપુર આવ્યા, શ્રીજી મહારાજ બીમાર છે એવા સમાચાર મળ્યા, દંડવત કર્યા, પ્રાર્થના કરી, મહારાજ મારે સારામાં સારી રસોઈ સંતોને ભક્તોને જમાડવી છે. મહારાજ બેઠા થયા અને કહ્યું, ભગાભાઈ સારી રસોઈ આપણે કરીશું, પણ અમારી ઈચ્છા એવી છે, આ ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ ચાલે છે, કડિયાઓના પગાર ચડી ગયા છે, તો તમારી સેવા કારીગરોના ખર્ચ માટે વપરાય અને સંતો ભક્તો માટે આપણે સાદી રસોઈ કરીએ, તમારી ઈચ્છા પણ પૂરી થાય અને મંદિરનું કામ ચાલે છે ત્યાં જરૂર છે એ વપરાઈ જાય. શ્રીજી મહારાજની વાત કેટલી વિવેકયુક્ત છે, છે કે નહીં? ભગાભાઈ દોશીને આવું તોડી તો નથી નાખ્યા? ભગાભાઈ દોશી હાથ જોડ્યા, નહીં મહારાજ, અમે રસોઈ આપીએ અને સાદી રસોઈ થાય ચાલે, સારામાં સારી કરવી પડે. ફરીવાર મહારાજે કીધું, મહારાજ બીમાર હતા, ઉદાસ થઈ ગયા, પણ ભગાભાઈ પકડીને રાખ્યું. મહારાજે જવાબ આપ્યો જ નહીં, મહારાજ પોઢી ગયા પલંગ ઉપર.
એટલે ભગા દોશી ઉભા થઈને પાછા નિત્યાનંદ સ્વામી બાજુમાં બેઠેલા ત્યાં ગયા. નિત્યાનંદ સ્વામીને અરજી કરી, મારે રસોઈ આપવાની ઈચ્છા છે, મહારાજને મેં વાત કરી, મહારાજ કઈ હરખો જવાબ આપતા નથી, તમે જરાક મહારાજને કોને, હું આટલે દૂરથી આવ્યો છું સંતો ભક્તોને જમાડવા માટે, તો શું મારું આટલું મહારાજ નહીં રાખે. નિત્યાનંદ સ્વામી આવીને મહારાજને સમજાવ્યા, મહારાજે કહ્યું અમે રસોઈની ના પાડી જ નથી. સ્વામીયા મંદિરનું કામ ચાલે છે, કારીગરોના પૈસા આપવાના બાકી છે, તો ભગાભાઈની સેવા થોડી એમાં વપરાય અને સાદી રસોઈ થાય, તેમાં ખોટું અમે શું કહ્યું. નિત્યાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા, એને મહારાજને હાથ જોડ્યા, મહારાજ મેં પણ જોઈ લીધું, ભગાભાઈનું તળિયું તપાસી લીધું, પણ એ હવે ઢીલા થાય એવું નથી લાગતું. ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર? સારું સ્વામી, તો તમે એમ કરો, નિત્યાનંદ સ્વામીને તો એવું છે કે એક જીવ સત્સંગમાંથી પાછો ન પડી જાય, માં છે ને ગમે એમ તો. ઈચ્છા નહોતી સ્વામીની રસોઈ કરાવી, ભગાભાઈ દોશી પાછી જીદ લીધી કે શ્રીજી મહારાજ કેમ દેખાતા નથી, મહારાજ તો બીમાર છે. નિત્યાનંદ સ્વામી કહ્યું મહારાજ બીમાર છે એટલે નહીં આવે. ભગાભાઈએ કહ્યું કે બધા હરિભક્તો રસોઈ આપતા હોય તો શ્રીજી મહારાજ તો હોંશે હોંશે પીરસવા આવતા હોય છે, તો અમારી રસોઈમાં કેમ નહીં? અરે મહારાજ બીમાર છે. ફરીવાર મહારાજ સુધી સમાચાર પહોંચાડ્યા, મહારાજ રઘુવીરજી મહારાજ આચાર્ય બહુ નાના હતા એટલે રઘુવીરજીના ખંભે ટેકો દઈને પરાણે પરાણે ચાલતા ચાલતા પંક્તિમાં આવ્યા, ખોબે ખોબે પીરસતા જાય. ગોપાળાનંદ સ્વામી આ જોયું, મહારાજનું શરીર ધ્રુજતું હતું, મહારાજના ચહેરા ઉપર કોઈ આનંદ નહોતો. એક હરિભક્તનું મન સાચવવા માટે મહારાજ કેટલો દાખલો કરે છે. ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપનું શરીર અત્યારે અશક્ત દેખાય છે, ધ્રુજી રહ્યું છે, પ્રભુ આવા સમયમાં કોઈ હરિભક્ત વિનંતી કરે તો પણ તમારે મહારાજ ના પાડવી જોઈએ, આપ આરામ કરો. શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા, શું બોલ્યા ખબર? સ્વામી બસ હવે આ છેલ્લી વાર અમે હરિભક્તોને પીરસ્યું છે. શું બોલ્યા? છેલ્લી વાર અમે હરિભક્તોને પીરસી દીધું, હવે અમારી લીલા પૂરી થાય છે. આમ મહારાજ કહીને ઉદાસ થઈને અક્ષર ઓરડીમાં પોઢવા માટે જતા રહ્યા. તમે મને કહો, ભગા દોશીની છેલ્લી સેવાથી શ્રીજી મહારાજ રાજી થયા કે ના થયા? સેવા કરવામાં હંમેશા યાદ રાખો, સેવા કરનારા બધા યાદ રાખો, સેવા ચોક્કસ શ્રેષ્ઠ સાધન છે, પણ ક્યારે આ શાસ્ત્રમાં લખ્યું એમ કરીએ ત્યારે. ભગાભાઈએ સેવા કરી, શ્રીજી મહારાજ રાજી ન થયા, ધામમાં જતા જતા કેટલા ઉદાસ થયા શાસ્ત્રોમાં વાંચો તમે. સંપ્રદાયના નવલખા શેઠ હતા, સમૃદ્ધમાં સમૃદ્ધ હરિભક્ત હતા, અઢળક સેવા કરનારા હતા, પણ જ્યારે જ્યારે ભગાદોશીએ સેવા કરીને મનમુખી બનીને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની રૂચિ જોઈને મુક્તાન શ્રીજી મહારાજને નથી સમજી શક્યા, ગોપાળાનંદ સ્વામીને નથી સમજી શક્યા, મુક્તાનંદ સ્વામીને નથી સમજી શક્યા, કેટલા પ્રસંગો છે. માટે સેવા કરવી એમાં બે વસ્તુ બરાબર ધ્યાન રાખવી. કઈ? એક તો સામેવાળી વ્યક્તિની રૂચિ જોઈને સેવા કરીએ. ક્યારેક આપણે મંદિરમાં વાત કરીએ, ભાઈ લોયાધામમાં અત્યારે મંદિરનું કામ ચાલે છે, ત્યાં સેવા તમે કરો તો ઘણાને એમ થાય ત્યાં મોકલવાની શું જરૂર, તો કઈ વાંધો નહીં, રૂચિ જોઈને સેવા કરીએ. ક્યાં કેવી જરૂર છે, મોટા પુરુષને ક્યાં ક્યાં એની ઈચ્છા છે, એમની આજ્ઞાથી કરીએ અને એમને રાજી કરવા કરીએ. કાર્યાણીમાં શ્રીજી મહારાજ બેઠા હતા, એક હરિભક્ત મહારાજ પાસે આવ્યા, રૂમાલની ગાંઠ ખોલી મહારાજના ચરણમાં રૂમાલ ખુલ્લો મૂક્યો, પૈસા હતા. મહારાજ કે આ શેના માટે? મહારાજ તમારા માટે છે, આ મારી સેવા સ્વીકારો. મહારાજ કે શા માટે તમે આપો છો? મહારાજ બસ તમને રાજી કરવા માટે આપું છું, તમારે જે કરવું હોય તે કરજો, તમે રાજી થાઓ. શ્રીજી મહારાજ ઊભા થયા, એમાં મુઠ્ઠી ભરી અને વસ્તા ખાચરના નળિયા હતા, નળિયા ઉપર પૈસા નાખવા માંડ્યા. આમ આપણે દાણા ઉછાળીએ ને, એ જમાના રૂપિયામાં રૂપિયાની કિંમત હતી. રૂપિયાની મુઠ્ઠી ભરી મહારાજ ઉછાળવા લાગ્યા કાર્યાણીમાં, પેલા હરિભક્તના ચહેરાની રેખા પણ બદલી નહીં. બીજા કોઈક હરિભક્ત હતા, એણે મહારાજને કહ્યું, મહારાજ આ શું કરો છો, રૂપિયામાં કંઈ ઉછાળી દેવાય, રૂપિયામાં નાખી દેવાય?
મહારાજ એમ બોલ્યા, અમને અત્યારે આવી મોજ આવે છે, અમારે આવું કરવું છે. પેલા હરિભક્તને કીધું, હવે તમે રાજી? એને કહ્યું, મહારાજ હું તો અતિ રાજી, તમે જેમાં રાજી એમાં હું રાજી. વિચારો, મહારાજે તો પરીક્ષા કરેલી, પણ કેવી કેવી પરીક્ષા! વચનામૃત તમે જુઓ, કાર્યાણીનું છઠ્ઠું વચનામૃત, દીવ બંદરના પ્રેમબાઈ મહારાજ માટે સોનાના વસ્ત્ર અલંકાર આભૂષણ લઈને આવ્યા, આખા મહારાજને સોનાથી ઢાંકી દીધા, સભામાં બેઠા છે, દિવાળીનો દિવસ છે, એમાં મયારામ ભટ્ટ આવે, સોરી દીનાનાથ ભટ્ટ આવે, અને દીનાનાથ ભટ્ટને જોઈને, બ્રાહ્મણને જોઈને, દિવાળીનો દિવસ છે, આવા વિદ્વાન છે, બ્રાહ્મણ છે, શ્રીજી મહારાજે બધા સોનાના ઘરેણા જે હરિભક્તે આપ્યા છે સભામાં બેઠા છે એની હાજરીમાં જ પેલાને આપી દીધા. અને તો પણ પ્રેમબા રાજી થાય. હે દાદા, આ સેવા કરનારા માટે બહુ અઘરો પ્રશ્ન છે. સેવા આપી હોય ને તો આમ હજાર વખત વિચારે, મેં આપી છે, આપ્યા પછી પોતે આપી છે છૂટતું નથી. માટે રુચિ જોઈને સેવા કરીએ અને રાજી કરવા માટે સેવા કરીએ તો એ સેવા મુક્તિનું સાધન બને છે, એ સેવા ઉકા ખાચર જેવી બને છે. માટે સેવા કરીએ એમાં ખાસ વિવેક આટલો રાખીએ. અદ્ભુત વાતો આવે છે દાદા, આપણા જીવનમાં એકે એક વસ્તુ સમજવા માટે આ શાસ્ત્રો આપણને કેવું સરસ માર્ગદર્શન પૂરું પાડે છે. શ્રીહરિએ ઝીણાભાઈને અને તેમના પરિવારને મન માન્યું સુખ આપ્યું, પછી પંચાળાથી ચાલવાની તૈયારી કરી. પંચાળાથી નીકળીને શ્રીહરિ લોજપુર આવ્યા. લોજપુરના બધા લોકો દોડી દોડીને તેમની સન્મુખ આવ્યા. સુખકંદ શ્રીહરિ ધનતેરસને દિવસે લોજ આવ્યા હતા. શ્રીહરિને દેખીને તેમને ઘણો જ આનંદ થયો. સહુ દોડી દોડીને શ્રીહરિના ચરણમાં પડ્યા, મુખથી જય હો આવો શબ્દ ઉચ્ચારતા હતા. ઢોલ વગેરે વાજિંત્ર લાવ્યા હતા, તેને વગાડાવતા હતા. બધા પ્રેમરસમાં ડૂબી ગયા હતા. દરેક ભક્તો એક એક શ્રીફળ લાવ્યા હતા, તેને શ્રીહરિની આગળ ધરતા હતા. જ્યાં પહેલેથી શ્રીહરિની જગ્યા હતી ત્યાં સુખદાયક શ્યામ સુંદર ઉતર્યા. હરિભક્તો એક સોનેરી મોહક નવરંગ પલંગ લઈ આવ્યા, તેના ઉપર મોટા ગાદી તકિયા બિછાવી દીધા. શ્રીહરિ તેના ઉપર બેઠા. શ્રીહરિના મુખ ઉપર આનંદ છવાયેલો હતો. પહેલા શ્રીહરિ અહીંયા લોજમાં આવીને રહ્યા હતા. મહારાજને આનંદ કઈ વાતનો હતો? અમે તો આ ગામમાં મુક્તાનંદ સ્વામીને મળ્યા, મુક્તાનંદ સ્વામીને લીધે અમે રામાનંદ સ્વામીને મળ્યા, રામાનંદ સ્વામીને લીધે આટલો સરસ મજાનો આ સત્સંગનો ભાગ અમને મળ્યો. કેમ આનંદ ન થાય દાદા? ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. બચપણ કે બાલપણ એક એવી વસ્તુ છે દુનિયાનો કોઈ માણસ ક્યારેય ભૂલી નથી શકતો. ભગવાન શ્રીહરિને એ બધું યાદ આવવા લાગ્યું, અત્યંત આનંદમાં આવી ગયા. અને એ જ ગામમાં ફરીથી 4 વર્ષે પ્રભુ પધાર્યા છે. તે દિવસની રીત જુદી હતી અને આજની રીત પણ કંઈક તેનાથી જુદી છે. આજે શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને લોકોને ઘણો આનંદ થતો હતો. લોકો બોલતા હતા, કર્મ મિટે નહીં ભભૂત લગાયો. એટલે કે લોકો આવી વાત શું કામ કરતા હતા? ઓહો, આપણા ગામના શું વાત કરે જુઓ, મુક્તાનંદ સ્વામીની સાથે રોજ લોટ માગવા 3 વર્ષ સુધી અમારે ઘેર ઉત્સાહથી આવતા હતા, તે શ્રીહરિ આવ્યા છે. ગામના લોકો શું વાત કરતા હતા? ક્યાંને ઓળખ્યા? આ પેલા સરજુદાસ આપણા ઘરે લોટ માગવા નહોતા આવતા, આપણા ગામનું છાણ વીણવા નહોતા નીકળતા, ગામની બાયો છાણ ઉપાડી લેતી અને ઉદાસ થઈને ક્યાં પાછા જતા રહેતા હતા, એ હુકલકડી જે દેખાતા એ સરજુદાસ. અને આજે કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. ત્યારે ગામમાં એક સામાન્યમાં સામાન્ય દાસની જેમ રોડ ઉપર રખડતા, રોડ ઉપર ફરતા, નાનામાં નાની લાકડા ભેગા કરવાની, છાણા વીણવાની, આવી બધી સેવા કરતા. અને આજે કોણ છે? ખાલી સમય કેટલો? 4 વર્ષનો સમય. લોકો વાતો કરે છે, આ તો કર્મનો ખેલ છે. શું બોલે છે બધા? કોઈ સરસ લખ્યું, હે, અરે કર્મનો જુઓ આ ખેલ, વિભીષણને લંકા અને હનુમાનજીને તેલ.
હનુમાનજી આખી ભગવાન રામની સાથે કેટલી બધી સેવા કરી, છતાં લોકો આ તો કરનારા, વાતો કરનારા કહે છે કે હનુમાનજીને તેલ મળ્યું અને વિભીષણને લંકા મળી, પણ હનુમાનજી માટે તો તેલનો મહિમા નહોતો, એને તો રામનો રાજીપો મળ્યો ને. ભગવાન રામચંદ્રજીને સીતાજી એને મોંઘામાં મોંઘી માળા આપી, આપણે જાણીએ છીએ હનુમાનજીએ તોડી નાખી. પણ હા, ગામના લોકોએ કરેલી આ વાત, કર્મ મિટે નહીં ભભૂત લગાયો, કવિ ગંગની આ વાત ઘણીવાર હું કથામાં કરું છું, આપણા શાસ્ત્રોની આ વાત, મહાભારતમાં પણ આનો પ્રસંગ છે, ઘણા બધા શાસ્ત્રોમાં આનો પ્રસંગ છે. કેવી વાત છે, સાત વસ્તુ ક્યારેય છુપાતી નથી, સાત વસ્તુને તમે દબાવી નથી શકતા. યુ કેન નોટ એવોઇડ સેવન થિંગ્સ, યુ કેન નોટ ડિલીટ સેવન થિંગ્સ, યુ કેન નોટ સ્કીપ અપ સેવન થિંગ્સ. કઈ સેવન થિંગ્સ? તારો કે તેજ મે ચાંદ છુપે નાહી, સૂર છુપે નાહી, બાદલ છાયો, રીઢ પડે રજપૂત છીપે ના, દાતાર છીપે નાહી, માંગન આયો, ચંચલ નારીકો નેન છીપે નાહી, પ્રીત છીપે નાહી, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુનો શાહ અકબર, કર્મ છીપે ના ભભૂત લગાયો. કવિ ગંગ એમ કહે છે, આકાશમાં ગમે એટલા તારા હોય ને, પણ ચંદ્રને ઢાંકી ન શકે. નંબર બે, ગમે એટલા વાદળા છવાય ને, પણ સૂર્યના તેજને ઢાંકી ન શકે, દબાવી ન શકે. સૂર્ય તેજસ્વી છે, એનું તેજ પ્રગટ થઈ જ જવાનું. આ એક એક વાતની પાછળ મોટા મોટા ઇતિહાસો છુપાયેલા છે દાદા, મોટા મોટા ઇતિહાસો. તેજસ્વી વ્યક્તિને ટાળી દેવા માટે, મારી નાખવા માટે ઇતિહાસમાં એટલા બધા ષડયંત્રો થયા છે. તારો કે તેજ મે ચાંદ છુપે નાહી, સૂર છુપે નાહી, બાદલ છાયો. હવે બીજી વસ્તુ એના કરતા વધારે સમજવાની, રીઢ પડે રજપૂત છુપે ના, ગામમાં ધાડ પડે ને રજપૂતનો દીકરો બેઠો હોય ને, આખું ગામ દરવાજા બંધ કરે અને રજપૂતનો દીકરો દરવાજાની અંદર બંધ બેઠો હોય ને, તો દરવાજા ખોલીને છાતી, ખુલ્લી છાતી કરીને બહાર નીકળે. રજપૂત છે, કપાઈ જાય પણ ઘરમાં ન બેસી શકે. દાતાર છીપે નહીં, માંગ ના આવ્યો, ઉદારી કોકના હૃદયમાં પડી હોય ને, તો ઘરના આંગણે કોઈક માગવા આવે ને, દેખાય આવે. ચંચલ નારીકો નેન છુપે નહીં, કામવશ બનેલી સ્ત્રી, એની આંખો દ્વારા એની કામના દેખાય આવે. અને છઠ્ઠું, પ્રીત છુપે નહીં, પીઠ દેખાયો, કોઈકને પ્રેમ હોય, બે જણા દૂર દૂર બેઠા હોય તો પણ બંનેની આંખો ખેંચાતી હોય, બંનેના આત્મા ખેંચાતા હોય, લોકોને ખબર પડી જાય કે આ એક, આ બંને એકાબીજા તરફ ખેંચાઈ રહ્યા છે. પીઠ દેખાડવાથી, દૂર બેસવાથી, દૂર થવાથી પ્રેમ કોઈનો છુપાતો નથી. અને એના કરતા આગળ કવિ ગંગ કહે છે, કર્મ છુપે ના ભભૂત લગાયો. કોઈ કાશીમાં જતો રહે તો પણ એના કર્મ છુપાતા નથી. મહાભારત એમ કહે, એક લાખ ગાય ઉભી હોય અને વાછડું એમાંથી પોતાની માને શોધી લે છે, એમ કર્મ પોતાના કરનારાને શોધી જ લે છે. માટે વિચારીને કરીએ. ગામના માણસોને તો આશ્ચર્ય થયું છે કે અરે, 4 વર્ષ પહેલા આપણા ગામમાં છાણ વીણવા આવતા, લાકડાઓ ઉપાડતા, શુકલકડી દેખાતા, એક નાનું એવું પોત્યું ધોત્યું પહેરતા એ સરજુદાસ આ, આવું આશ્ચર્ય થવા લાગ્યું, આમ વાતો કરવા લાગ્યા. પાછલી રાતે રોજ વહેલા ઉઠીને પોતે ગામની જેટલી ગાયો હતી તેનું છાણ બળપૂર્વક લઈ જતા, અડધી રાત્રે જાગી જતા, ગામની બાઈઓ જાગે એ પહેલા આવીને છાણ લઈ જતા. બાઈઓ અમને કંઈ વાત કહેતી ત્યારે અમે આપની સાથે લડતા, બહેનો પછી અમને ફરિયાદ કરે, અમે આશ્રમમાં લડવા આવતા તો પણ આપ દુખાતા નહીં, અમે ગમે તેમ બોલી જઈએ, વઢી જઈએ તો પણ આપ જરા દુખી નહોતા થતા, થોડું હસી કાઢતા અને ડરતા પણ નહીં. મુક્ત મુનિ જે રોટલા ઘડતા તેને આપ શેકતા. આ જેણે જેણે જોયું છે ને બધા વાતો કરે છે. મુક્ત મુનિ રોજ વઢીને ના કહે છતાં આપ સેવા કર્યા સિવાય રહેતા નહીં. તમે ઘણી સેવા કરો એટલે મુક્તાનંદ સ્વામી વઢતા ના પાડતા તો પણ તમે સેવા કરતા. આપ સંતોની સાથે વાદ કરતા નહીં, ભલે કોઈ સેવા કરે કે ન કરે તો પણ તમે કોઈ સંતોને સાથે વાદ ન કરતા, તકરાર ન કરતા. કેવું સરસ લખ્યું જુઓ. અને કોઈક સંતો પરસ્પર વિખવાદ કરે તો તે આપને ગમતો નહીં.
अब कहाँ यह रेत तुम्हारे, अब कहाँ यह रेत तुम्हारे, भूप के भूप भये सुखकारे, भूप के भूप भये सुखकारे। यूं कही के पुरजनवासे, यूं कही के पुरजनवासी, सेव करत भये परम हुलासे, अब कहाँ यह रीत तुम्हारी। आ तो बधु सपना जेवु थई गयु। अरे सुखकारी श्रीहरि, हवे आ बधी रीत क्यां जोवानी, हवे तो आप राजाना पण राजा थई गया। मोटा मोटा राजाओ આવીને પગમાં પડી રહ્યા છે। આવું બોલીને ગામના લોકો અત્યંત ઉત્સાહથી સેવા કરવા લાગ્યા। જે જે સામાન જોઈએ તે બધો લોજપુરવાસી લોકો લાવ્યા, તલ જેટલી પણ સેવામાં ખામી ન રાખી। ગામના માણસોને થયું, એ હરિવર હીરલો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં। હાથમાં હીરો આવે ને દાદા, તો કેવો જતન કરીને જાળવે। આપણા લોયાધામ પરિવારમાં ઘણા ભક્તો એવા છે, સંતો આવવાના હોય ઘરે, કેટલા કેટલા દિવસોથી તૈયારી કરતા હોય, કેટલી કેટલી ગ્રોસરી લાવીને મૂકી હોય, ફ્રૂટ લાવ્યા હોય, કેટલી ગ્રોસરી લાવ્યા હોય। ધન્ય છે તમારી સેવાને, ધન્ય છે તમારી ભક્તિને। ઘણા ભક્તો એવી રાહ જોઈને બેઠા હોય, વાલા ભક્તો બસ આપણને જ્યારે તક મળે મહારાજની સેવા કરી લઈએ, સંતોની સેવા કરી લઈએ, સાચા ભક્તોની સેવા કરી લઈએ। જીવન એના માટે તો છે। ભક્તિ કરવા માટે તો જીવન છે। મનમાં ઘણો પ્રેમ રાખીને રસોઈ કરાવી, શ્રીહરિ ખૂબ પ્રેમથી જમ્યા। સાથે જેટલા સંતોને દરબારો હતા તે સહુને શ્રીહરિએ ઉમંગથી જમાડ્યા। બધા જ લોકોમાં બાળપણાનું હેત ખૂબ દેખાતું હતું। ત્યાંના ભક્તો એક ક્ષણવાર શ્રીહરિથી દૂર જતા નહીં, અખંડ શ્રીહરિની સામે હાજરા હાજુર રહીને નિહાળી રહ્યા હતા। બધા પૂર્વાસી જે હતા તે બધાના નામ શ્રીહરિ ભૂલ્યા ન હતા। પૂર્વાસી બાળક હોય, વૃદ્ધ હોય, તે સહુ કોઈને તેનું નામ લઈને બોલાવતા હતા। અને મુક્તાનંદ સ્વામી લોજમાં તો બહુ રહ્યા, છતાં તેમને એટલા નામ યાદ નહોતા જેટલા નામ શ્રીહરિને યાદ હતા। બોલો, ભગવાન છે ને। પછી લોજપુરના ભાવિક ભક્તોએ બીજે દિવસે ઘણા હેતથી શ્રીહરિની ઘેર ઘેર પધરામણી કરી અને અતિશય ભાવથી પૂજા કરી। અને દાદા, આ પણ એક પ્રેમનો પ્રકાર છે। તમે કોઈકને નામ લઈને બોલાવો ને તો ખૂબ રાજી થાય, અને નવા માણસ સામે મળે અને તમે એમ ભૂલી ગયા હો, તમે કે તમારું નામ શું, તો પેલો બિચારો ચોંકી જાય, થોડો ભૂલી ગયા મને, મારું નામ તમે ડિલીટ કરી નાખ્યું। શ્રીજી મહારાજની આ અલૌકિક રીત હતી, હા, એક એકને નામ લઈને બોલાવતા। જુઓ, શ્રીહરિના અંગો ઉપર કેસરયુક્ત ચંદનની ચર્ચા કરી, ફૂલહાર પહેરાવ્યા, તોરા બાજુબંધ અને ગુચ્છ ધરાવ્યા। બધા પૂર્વાસીઓ શ્રીહરિને ભક્ત પ્રતિપાળ જાણીને સાકરના થાળ ભરી ભરીને ધરાવતા અને વારે વારે કહેતા કે હવે તમે ક્યારે મળશો। શ્રીહરિ આ પ્રમાણે લોજપુરવાસી ભક્તોના બધા ભાવને પૂર્ણ કરીને માંગરોળ શહેરની નજીક આવ્યા। ખબર સાંભળીને બધા હરિભક્તો દોડી દોડીને આવ્યા, શ્રીહરિના દર્શન કરીને મનમાં આનંદિત થયા। સહુ દંડવત પ્રણામ કરીને શ્રીહરિના ચરણમાં પડ્યા, મનમાં ઘણો ઉત્સાહ થયો। બહુ પ્રકારના ફૂલહાર લાવ્યા અને હૃદયના પ્રેમથી તે ફૂલહાર શ્રીહરિને પહેરાવ્યા। જે જે ભક્તો શ્રીફળ લાવતા તેને શ્રીહરિની આગળ ધરાવતા, જે વિવિધ પ્રકારના વાજિંત્ર લાવ્યા હતા તે બધા ત્યારે વાગતા હતા। શ્રીહરિ સંધ્યા સમયે માંગરોળપુરમાં આવ્યા ત્યારે ઘણી જાતની મસાલો પ્રગટાવી હતી। શ્રીહરિ અશ્વ ઉપર બેઠા હતા, તે સ્વરૂપ શોભાનું ધામ બન્યું હતું। કનકમય મૂર્તિ મનહરની, કાંતિ સોહત કોટિક તરની। તરણી એટલે સંસ્કૃતમાં સૂર્યનું એક નામ છે। કનકમય મૂર્તિ મનહરની, કાંતિ સોહત કોટિક તરણી। કરોડ કરોડ સૂર્ય જેવી કાંતિ મહારાજના શરીરમાંથી પ્રગટી રહી હતી। સુવર્ણમય થયેલી મૂર્તિ મનોહર શોભતી હતી। મહારાજનું આખું શરીર સોનેરી વાઘા, સોનેરી વસ્ત્ર અલંકાર એનાથી શોભતું હતું। કરોડો સૂર્યના જેવી કાંતિ સુહામણી લાગતી હતી।
શ્રીહરિ જ્યારે શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર પહોંચ્યા ત્યારે અપાર પૂરજનો દર્શન કરવા આવ્યા. શ્રીહરિની છબીના દર્શન કરીને નગરની નારીઓ પોતાના ઘરકામને પણ ભૂલી ગઈ. ગામના લોકો ફૂલહાર લઈ લઈને ઘણા ઉત્સાહથી પહેરાવતા હતા. ત્યાંના ગોવર્ધન શેઠ ઘણા સારા સત્સંગી હતા. તેઓ પોતાના હૃદયમાં શ્રીહરિની મૂર્તિને અખંડ ધારી રહ્યા હતા. જ્યારથી તેમને શ્રીહરિની મૂર્તિના દર્શન થયા ત્યારથી તેમણે એક પલ વાર પણ મૂર્તિને દ્રષ્ટિમાંથી દૂર જવા દીધી ન હતી. આવા સ્થિતિવાળા ગોવર્ધનભાઈ હરિભક્ત હતા. જ્યારથી મહારાજની મૂર્તિને નિરખી ત્યારથી એના હૃદયમાં મૂર્તિ એવી કંડારાઈ ગઈ, એવી ઉતરી ગઈ, તમે કેમેરામાં કોઈક વસ્તુને ક્લિક કરી લો, કેપ્ચર કરી લો, પછી એ વસ્તુ પરમેનન્ટ આવી જાય ને, તમે જોયું છે ને, આવી રીતે એમના હૃદયમાં મહારાજની મૂર્તિ ચોંટી ગઈ હતી. અને આમ પણ મહારાજના સમકાલીન સંતો ભક્તોના જીવનમાં જે શ્રેષ્ઠ સ્થિતિવાળા હરિભક્તો હતા ને, એમાં દાદા ખાચર હતા, પર્વતભાઈ હતા, ગોવર્ધનભાઈ હતા, ઝીણાભાઈ હતા, ભક્તરાજ સુરા ખાચર હતા. આ બધા નંબર વન કેટેગરીના હરિભક્તો હતા, જેના જીવન એવા હતા કે હજારો નહીં લાખો લોકોને પ્રેરણા આપી શકે. એના કોઈ દર્શન કરે ને તો પણ અંતરમાં શાંતિ થાય આવા જીવન હતા. એ બધા એવા હરિભક્તો હતા, એક એક હરિભક્તના યોગે કરીને બીજા સેંકડો હરિભક્તો સત્સંગમાં જોડાયા હતા, આવા જીવનવાળા હતા. જ્યોત સે જ્યોત જગા જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. સળગતી જ્યોત જેવા એમના જીવન હતા, જેનાથી અનેકના સત્સંગની જ્યોત સળગી હતી. કેટલા બધા એવા સારા સારા પ્રસંગો છે ગોવર્ધનભાઈ. ગોવર્ધનભાઈના જીવનની આપણે વાત સાંભળીએ છીએ, એક નાની વાત કરી દઉં. વડતાલમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. દેશ દેશાંતરના ભક્તો મહારાજના દર્શન કરવા આવે. ગોમતીના કાંઠે આંબાના વૃક્ષ નીચે સરસ મજાની સભા થઈ છે. એમાં સુરતના ભક્તો આવ્યા, મહારાજ પાસે માટલી મૂકી, માટલીમાં બરફી હતી, મહારાજને અર્પણ કરી. સુરતની બરફી સારામાં સારી વખણાય એ સમયમાં, મહારાજને અર્પણ કરી. અનેક પ્રકારની ભેટ મેવાઓ મહારાજ પાસે આવે. સભામાં બધા બેઠા છે. સુરતના ભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ આ સુરતની મોંઘી બરફી અમે લાવ્યા છીએ, પ્રભુ થોડી સ્વીકારો. બરાબર એ સમયે સભામાં અનેક ગામના અનેક ભક્તો બેઠેલા, એમાં ગોવર્ધનભાઈ બેઠા હતા. મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું કે ગોવર્ધનભાઈ આ બરફી અમને જમાડો. ત્યારે ગોવર્ધનભાઈએ માટલી હાથમાં લીધી. હરિભક્તોને એમ કે હમણાં એમાંથી પ્રસાદ કાઢી મહારાજના મુખમાં આપશે, પણ આ ગોવર્ધનભાઈ તો શું કર્યું, માટલીમાંથી બરફી કાઢી સ્વામિનારાયણ કરી જમવા ચાલુ કરી દીધું. આખી સભા જોઈ રહી, શ્રીજી મહારાજ એમ કહે છે ગોવર્ધનભાઈ મહારાજને જમાડો, તમે ક્યાં આ બધું ચાલુ કરી દીધું. પણ ગોવર્ધનભાઈ તો હવે સાંભળે છે ના, આંખો બંધ કરી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી જમવા લાગ્યા. ગોવર્ધનભાઈ જમતા જાય, શ્રીજી મહારાજ વખાણ કરતા જાય, અરે બરફી કેટલી મીઠી છે, આવી બરફી તો મેં ક્યારેય જમા નથી, શું વાત છે ભક્તો, તમારો પ્રેમ ખરેખર બરફીમાં જે ભળ્યો છે. કઈ બરફી જમવાનું કામ કરે ગોવર્ધનભાઈ, અને વખાણવાનું કામ કરે શ્રીજી મહારાજ, અને આશ્ચર્ય કરવાનું કામ કરે આખી સભા કે મહારાજ આ ગણિત સમજાતું નથી. સુરાખ આચાર્યમાં ટોન્ટ માર્યો મહારાજને કે મહારાજ આવી સેવા તો અમને હોપજો, અમને ફાવશે કરવાનું. સમજી ગયા ને તમે, આવી રીતે જો તમને જમાડવાના હોય તો આખી માટલી અમને આપજો, અમે. શ્રીજી મહારાજે કહ્યું, સુરા ખાચર તો રમુજી ભક્ત હતા એટલે આ તો, બાકી એમની પણ સ્થિતિ બહુ ઊંચી હતી. સુરા ખાચરની રમૂજ જોઈને મહારાજે કહ્યું, સુરા બાપુ એક થાળીમાં મીઠું મગાવો ને. મીઠું આવ્યું, ગોવર્ધનભાઈને આગળ મીઠું આપ્યું. મહારાજ કહ્યું, ગોવર્ધનભાઈ લો આ મીઠું, એ તમે જમો. આંખો બંધ કરી મૂર્તિને સંભાળી મીઠું જમવા લાગ્યા. થાળી આખું જે મીઠું હતું ને, આખું મીઠું, સમજો ને તમે, ગાંગડા મીઠું કે
એક ગાંગડા મીઠું થાળી ભરીને હતું. ગોરધનભાઈ જમવા લાગ્યા. શ્રીજી મહારાજે સભામાં બધા ભક્તોને કહ્યું, હવે કઈ સમજાય છે? મહારાજ આગળનું સમજાતું નહોતું અને આય સમજાતું નહોતું, આ શું છે? મહારાજ કે બસ આજે મારે સમજાવવું છે. ગોરધનભાઈ જે કઈ ક્રિયા કરે છે ને અમારી મૂર્તિને ધારીને કરે છે એ નથી કરતા. એ કરે છે છતાં નથી કરતા, એ કરતા છે છતાં પણ અકર્તા છે. અમારી મૂર્તિને સંભાળી કરતા અમને જાણી કરે છે, એટલા માટે સાકર પણ જમી શકે છે અને મીઠું પણ જમી શકે છે. આવી સ્થિતિ માંગરોળ ગામના ગોવર્ધનભાઈની હતી. આવી રીતે એમણે મૂર્તિ સિદ્ધ કરેલી. તેઓ માંગરોળના મુખ્ય નગર શેઠ હતા. સહુ નગરજનો તેમને ચાહતા હતા. તેમના જેવા જ એક મૂલચંદભાઈ શેઠ હતા. તે બંનેનો પરિવાર પણ તેમના જેવો જ સત્સંગી થયો હતો. તે સિવાય માંગરોળમાં આણંદજીભાઈ સંઘેડિયા અને મેઘજીભાઈ સુખડિયા એટલા મુખ્ય હરિભક્તો હતા. પૂરમાં રહેનારા હરિભક્તોમાં ક્ષત્રિય પુરબિયા ઠાકોર પણ હતા. તે પક્વ હરિભક્ત હતા. તે રાજાના મુખ્ય માણસ હતા. વિશાળ જગ્યા જોઈને તેમાં શ્રીહરિને ઉતારો કરાવ્યો. શ્રીહરિના સમાચાર સાંભળીને ત્યાંના નવાબ પણ તરત જ શ્રીહરિની પાસે આવ્યા. નવાબે બંને હાથ જોડીને કહ્યું, હે મહારાજ, આપ ભલે પધાર્યા, અમને સહુને દર્શન દીધા. આજનો દિવસ ધન્ય ભાગ્ય પૂર્ણ થયો છે, અમારા સહુના ધન્ય ભાગ્ય છે. આવી રીતે નવાબ ત્યાં મુસ્લિમ નવાબ હતા, અતિશય ગુણભાવી હરિભક્ત હતા, દર્શન કરવા આવ્યા છે. સુંદર મજાનો આ નાનો સંવાદ આવતીકાલે આપણે શ્રવણ કરીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિ પંચાળાથી લોજ જઈને માંગરોળમાં પધાર્યા એ નામે 67મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા ભક્તોને આપણે વાત તો કરી હતી, તેમ છતાં ફરીવાર જણાવી દઈએ, આ હરિન જયંતિ આપણે હમણાં જ ગઈ. તે દિવસે મહારાજની ખૂબ સરસ આપણે મહાપૂજા કરી હતી અને બધાને જણાવ્યું હતું કે એક મહિના પછી એટલે આવતી 25 માર્ચ અને રવિવારનો દિવસ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા એના 237 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 237મો ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મદિવસ, હેપી બર્થડે છે. તો આપણે ખાસ આ દિવસ માટે આપણા મંદિરમાં ખૂબ સુંદર મજાનો 23, 24 અને 25 શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસનો સમયો રાખ્યો છે. સુંદર કથાવાર્તા થશે, મહારાજનું રાજોપચાર પૂજન આપણે કરીશું, સંતોના દર્શન, સાથે સાથે મહાપૂજા, મહારાજનો અભિષેક, અનેકવિધ નાના નાના કાર્યક્રમો આપણે કર્યા છે. તમને બધા ભક્તોને પત્રિકા મળી હશે, પત્રિકા દ્વારા તમે બધો કાર્યક્રમ જાણ્યો હશે. આપ સૌ કોઈ ભક્તોને જણાવવાનું કે આ સુંદર મજાનો સમયો ખૂબ સારી રીતે ઉજવવાનો છે. અત્યારથી આપ સર્વે ભક્તો એવી તૈયારી કરજો કે એ સમયા દરમિયાન તમે બધા ભક્તો શનિવારે પણ લાભ લેવા આવી શકો. રવિવારે મહારાજના પ્રાગટ્યનો દિવસ છે, એટલા માટે આખા દિવસનો આપણે કાર્યક્રમ રાખ્યો છે. સવારે મહાપૂજા થશે, બપોર પછી કથાવાર્તા થશે અને રાત્રે 10:50 વાગે મહારાજના પ્રાગટ્યની ધામધૂમથી આરતી પણ થવાની છે. તો બધા ભક્તો યાદ રાખે, રવિવાર, શનિવાર અને શુક્રવાર 23, 24 અને 25 માર્ચ આ 3 દિવસ મંદિરમાં જરૂરથી પધારજો. બીજી ભલામણ, જે કોઈ ભક્તો મહાપૂજામાં બેસવાના હોય તે અત્યારથી અમારા દાદાઓને નામ આપતા રહેજો, કારણ કે ત્યારે આપણે એવો સંકલ્પ કર્યો છે કે આપણા પરિવારના બધા ભક્તો મહાપૂજામાં અચૂક જોડાય. 237 ભક્તો બહેનો ભાઈઓ થઈને એક સાથે આપણે મહારાજની પૂજા કરીએ, મહારાજને આપણે ભક્તિનું અર્ઘ્ય અર્પણ કરીએ. પૂજ્યપાદ ગુરુજી પણ ખૂબ રાજી થશે, મહારાજ પણ ખૂબ રાજી થશે, સંતો પણ ખૂબ રાજી થશે. માટે 237 ભક્તો સ્નાન કરી, ધોતી શાલ પહેરી, પૂજાની સરસ મજાની શાલ લઈ આવી, વિધિવત રવિવારનો દિવસ છે એટલે ખૂબ ભાવથી મંદિરમાં આવીને જ આપણે મહાપૂજા કરવાની છે, એવો આગ્રહ બધા રાખજો. તો જે કોઈ ભક્તો આવવાના હોય તૈયારી અત્યારથી કરજો, દાદાઓ પાસે અત્યારથી નામ લખાવજો, જેથી કરીને બધી સારી રીતે તૈયારી